एक तरफ गुजरात सारा भणतरनी चिंता करतु जोवा मळी रह्यु छे, तो बीजी तरफ केटलाक शिक्षण माफियाओ द्वारा शिक्षणने व्यापार बनावी रह्यामां आव्यो छे। वात नकारी शकाय तेवी नथी। आजे मंतव्य न्यूजनी टीम द्वारा शहेरना सिंधुभवन रोड पर हाई प्रोफाइल शिक्षणनुं रियालिटी चेक करवामां आव्यो अने ज्यां खानगी शाळा मात्र एक व्यापार બનીને રહી ગઈ હોય તેવું દેખવામાં આવ્યું છે। શું છે હકીકત, જોઈએ અમારા વિશેષ અહેવાલમાં। રાજ્યમાં ધમધમી રહી છે ડમી સ્કૂલો, શારદાને કલંકિત કરી રહ્યા છે સંચાલકો। અમદાવાદમાં ડમી શાળાનો પર્દાફાશ, શાળામાં એડમિશન ક્લાસીસમાં શિક્ષણ, અમારે સ્કૂલમાં જવાનું હોતું નથી વિદ્યાર્થી। શું કરે છે તંત્ર શિક્ષણ વિભાગ, गैरहाजर विद्यार्थियोंनी पुराय छे हाजरी, शिक्षण विभाग आपे जवाब। शुं आवी रीते बनी शके कोईनुं भावी उजळुं, राज्य सरकार देशना भावीने उज्ज्वल करवा प्रयत्नशील छे। सरकार आजे जन्मता दरेक बाळकना आरोग्य अने शिक्षणनी सतत चिंता करी रही छे। देशना अने राज्यना शिक्षणने मजबूत करवा सरकार सतत पगला लई रही छे, સાથો સાથ અનેક યોજના થકી સરકારી લાભ પણ આવી રહી છે। આજે સરકારી શાળાઓ ધમધમી રહી છે, તો બીજી તરફ એટલી જ માત્રામાં ખાનગી શાળાઓ પણ ચાલુ છે। પણ શાળાઓમાં શિક્ષણ એક વેપાર બની ગયું હોય તેમ ભાસી રહ્યું છે। સરદાર પટેલ સ્કૂલ બોટાદની, બરાબર, કયું ધોરણ? કયું? 12મું ધોરણ। અને અહીંયા તો ત્યાં કેટલા વાગે જવાનું? એવું નહીં, હા, આમ મતલબ ઓળખે છે ને એવું છે ને, એટલે ખાલી એક્ઝામ દેવા જવાનું। ખાલી એક્ઝામ દેવા માટે જ જવાનું, એટલે ખાલી જ્યારે પરીક્ષા હોય ત્યારે જ જવાનું એમ, અને બાકી અહીંયા ભણવાનું, એટલે એલનમાં ભણે છે? અહીંયા શું ફી છે? 1.5 લાખ રૂપિયા, અને ત્યાં? ત્યાં તો 35,000। તો ભાઈ ત્યાંય ફી ભરવાની ને અહીંયા ફી ભરવાની, આવું કેવું? એક્ઝામ દેવું હોય તો એ તો, એટલે ટૂંકમાં ડમી સ્કૂલ, ઓકે, એલનમાં ભણે છે તો। રાજ્યની અંદર ડમી શાળાઓ બેફામ ધમધમી રહી છે, આવી જ શાળાઓ મેટ્રો સિટીમાં પણ ધમધમી રહી હોય તેવી માહિતી મળી હતી, જેને પગલે મંતવ્ય ન્યૂઝની ટીમ અમદાવાદ શહેરના સિંધુ ભવન, જે હાઈફાઈ વિસ્તાર છે, ત્યાં રિયાલિટી ચેક માટે પહોંચી હતી। એલએન કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં કેટલીક એવી વિગતો સામે આવી છે જે આ શિક્ષણના વેપારને સાર્થક કરતી સાબિત થાય છે। તપાસમાં સામે આવ્યું છે કે ખાનગી શાળામાં વિદ્યાર્થીનું એડમિશન તો થયું છે, પરંતુ તે કોચિંગ ક્લાસીસમાં શિક્ષા મેળવી રહ્યો છે, અને વધુમાં બંને જગ્યા પર વિદ્યાર્થી ફી ભરે છે। શાળા ક્લાસીસની હાજરીને જોઈને વિદ્યાર્થીને હાજર બતાવે છે। સ્કૂલમાં નહીં જવાનું? કેમ? સેટરડે જ જવાનું, ખાલી સેટરડે, ઓકે, એટલે મીન્સ કે સ્કૂલમાં ફી નહીં ભરવાની? હા, ભરવાની ને, સ્કૂલમાં બી ફી ભરવાની અને અહીંયા બી જવાનું, બરાબર। તો સ્કૂલની ફી કેટલી છે? બરાબર, અને કીધું ડમી સ્કૂલ એટલે ડ્રોપ લીધેલું છે, એટલે ભણતા નથી? એવું, 12મું પતી ગયું બંને ને? મારે છે ને, મારા એક ભાઈ છે, એને એડમિશન કરાવવું છે। કેટલા વાગે મળવું હોય તો કેટલા વાગે? તમારે કઈ સ્કૂલ? સ્કૂલ નથી, ડાયરેક્ટ જ 12મા પછી? અને ફીસ ને એવું કઈ ખબર છે? એક લાખ પિસ્તાલીસ હજાર, એટલે પણ અલગ અલગ હોય ફેકલ્ટી વાઇઝ? ફેકલ્ટી વાઇઝ નહીં, ટાઈમિંગ વાઇઝ।
મંતવ્યની ટીમ દ્વારા કોચિંગ ક્લાસમાં જતા ઉત્કર્ષ સ્કૂલ, નવકાર સ્કૂલ અને બોટાદ જિલ્લાની સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી, જેમાં વિદ્યાર્થીએ કબૂલાત કરી હતી કે તેઓ સ્કૂલના સમયે કોચિંગ ક્લાસમાં હાજર રહે છે, શાળામાં માત્ર પરીક્ષા માટે જાય છે, સાથે જ ખાનગી શાળામાં વિદ્યાર્થીઓની હાજરી પણ 100% બોલાય છે। આ જોતા સવાલ થાય કે શું શિક્ષણ આજે એક મજાક બની રહ્યું છે? વેપારની આડમાં આજનું શિક્ષણ ક્યાં? લેવંત્રુ શાળાની આવી નીતિ ગરીબ વિદ્યાર્થીઓ માટે ક્રૂર મજાક। શું તંત્ર આવી શાળાથી બિલકુલ અજાણ હશે? શિક્ષણની વાત આવી એટલે સવાલો તો અઢળક ઉભા થશે જ। હવે જોવાનું એ છે કે તંત્ર ક્યારે કાર્યવાહી કરે છે। અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।